જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આજની વાર્તાનું નામ છે બદલાવ આભા ઝડપથી રસોડાનું કામ પૂરું કરીને પોતાના રૂમમાં આવી આજે તેને મિહિર સાથે ફિલ્મ જોવા જવાનું હતું એટલે સાસુમા અને નણંદ સ્વાતિ માટે જમવાનું બનાવ્યા પછી તે તેના રૂમમાં આવી દેવર અને દેરાણી મોહન અને નિધિ આજે બહાર જમવા જવાના હતા તેનો પતિ મિહિર તેના માટે ખાસ અનારકલી ડ્રેસ લાવ્યો હતો આજે આભા એ જ પહેરીને તૈયાર થવા જઈ રહી હતી લગ્નના આઠ વર્ષ પછી તેણે ડ્રેસ પહેરવા મળશે એમ વિચારીને તે ખૂબ જ ખુશ થઈ રહી હતી નહીતર તે હંમેશા સાડીમાં જ રહે છે તૈયાર થઈને તે પોતાની જાતને અરીસામાં જોઈ રહી હતી ત્યારે બહારથી તેના પતિ મિહિરનો બોલાવવાનો અવાજ સંભળાયો એટલે આભા ઝડપથી તેના રૂમમાંથી બહાર આવી ત્યારે સાસુમાએ આભાને જોતાં જ તેને અટકાવી મોટી વહુ આ શું પહેર્યું છે આ તને બિલકુલ સારું નથી લાગતું આવા અનરકલી ડ્રેસ નાની વહુ નિધીને જ સારા લાગે છે તારી તરફ જો અને તેને જો ક્યાં તારું બેડોળ શરીર અને ક્યાં નાની વહુનું મોહક શરીર તમે ક્યાં તેની સરખામણી કરો છો કહીને સાસુમાં જોરથી હસી પડ્યા સાસુનું વાત સાંભળીને આભાનો ચહેરો ઉતરી ગયો વાત સાંભળીને નણદ પણ ક્યાં પાછળ રહેવાની હતી અંતે તેણે પણ કહ્યું શું ભાભી તમારા લગ્નને દસ વર્ષ થઈ ગયા છે અને તમે નાની ભાભી સાથે હરીફાઈ કરો છો જે હમણાં જ દસ મહિના પહેલાં આવી છે નાના ભાઈ અને ભાભીનું ફરવા જવાનું તો સારું લાગે પણ આ ઉંમરે તમને કયો શોખ ચડ્યો છે જે તમારા બે બાળકોને છોડીને બેદરકાર લોકોની જેમ ફરવા જાઓ છો ખરાબ ના લગાડશો પણ અમે કંઈ ખોટું નથી કહી રહ્યા લોકો તમારા વિશે વાતો કરશે હું તું નાક કપાવા બેઠી છે તું તો સાડીમાં જ સુંદર લાગે છે તેના ઉપર તમે અનારકલી ડ્રેસ પહેર્યો છે અને તમે બિનજરૂરી રીતે ફિલ્મો જોવા પાછળ પૈસા ખર્ચી રહ્યા છો અરે આ બધા આજના ધતીંગ છે તમે આ બધામાં ક્યાં પડો છો મને આ બધું બિલકુલ પસંદ નથી સાસુમાએ પોતાના મનની વાત કહી દીધી અંદર આવતા આવતા આભાના પતિ મિહિરે આ બધું સાંભળ્યું અંદર આવતા જ તેણે કહ્યું શું થયું આભા તું હજી અહીં જ ઊભી છે હું ક્યાંનો તારી બહાર રાહ જોઉં છું ચાલ મોડું થઈ રહ્યું છે તેને જોતાં જ આભાએ ઉદાસ થઈને કહ્યું હું સાડી પહેરીને આવું છું કેમ સૂટમાં શું ખરાબી છે તમે સારા દેખાઈ રહ્યા છો તમારી જાતને બીજાની નજરથી ન જુઓ હું તમને પસંદ કરું છું આ પૂરતું છે આટલું કહીને મિહિરે કંચનબેન અને નિકિતા તરફ જોયું અને આભા સાથે નીકળી ગયો પછી નિકિતાએ કંચનબહેનને કહ્યું મમ્મી આ શું છે આ મોટી ભાભીને આ શું શોખ ચડ્યો છે ત્રણ દિવસની રજા શું પડી તેને પોતાના બે બાળકોને તેના દાદી દાદાના ઘરે મોકલી દીધા અને નવી પરણિત સ્ત્રીની જેમ મૂવી જોવા જતી રહી ભાઈ પણ તેમનો પક્ષ લઈ રહ્યો છે નિકિતાની વાત સાંભળીને કંચનબહેને કહ્યું અત્યારે નવી વહુને જોઈને આ લોકોને નવા નવા શોખ ચડ્યા છે પણ તું ચિંતા ના કરીશ મને ખબર છે કે આ લોકોને જમીન પર કેવી રીતે લઈ આવવા અત્યારે આ લોકોને જવા દે આપણે ખાવાનું ખાઈએ કહીને મા દીકરી જમવા બેસે છે મા દીકરી બંને જમીને ઊભા થયા જ હતા કે ત્યારે જ મોહન અને નિધિ પણ ઘરે આવ્યા બંનેને જોઈ નિકિતાએ કહ્યું અરે ભાઈ ભાભી તમે આટલા વહેલા કેવી રીતે આવી ગયા તમે લોકો ડિનર કરવા ગયા હતા ને આ સાંભળીને નિધિ ગુસ્સાથી મોહન તરફ જોઈને કહેવા લાગી હા જવાના હતા પણ મોહનનું પેટ ખરાબ થઈ ગયું એટલે તેમને જવાની ના પાડી દીધી તેઓ કહેતા હતા કે તેમનું પેટ ખરાબ છે એટલે તેઓ ઘરે જઈને જમશે એટલે જ કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો નિધિની વાત સાંભળીને કંચનબેને કહ્યું હા તો એમાં ખોટું શું કહી રહ્યો છે જ્યારે પેટ ખરાબ હોય તો બહારનો ખોરાક કેવી રીતે પચશે પણ અમે અત્યારે જ જમીને ઊભા થયા છીએ એટલે જમવાનું તો બધું પૂરું થઈ ગયું એક કામ કરો તું તમારા માટે જમવાનું બનાવી લે સાસુમાની વાત સાંભળીને નિધિએ ચીડાઈને કહ્યું મમ્મીજી ભાભીને ફોન કરીને અમારા માટે પણ જમવાનું બનાવવાનું કહ્યું હતું તો તેમણે અમારા માટે ભોજન ના બનાવ્યું શું તમે ભાભીને રસોઈ બનાવવા કહ્યું હતું તો પણ ભાભીએ તમારા માટે જમવાનું નથી બનાવ્યું આ ખોટું છે તો કંચનબેને નિકિતાને અટકાવીને કહ્યું નથી બનાવ્યું તો હવે બનાવી દો મમ્મીજી હું અત્યારે રાંધવાના મૂડમાં નથી મહેરબાની કરીને ભાભીને કહો અરે તે ક્યાંથી રાંધશે એ તો તેના પતિ સાથે મૂવી જોવા ગઈ છે સાસુમાની વાત સાંભળીને નિધિ જોરથી હસી પડી હે ભગવાન અહીં અમારા પ્લાન કેન્સલ થઈ રહ્યા છે અને ભાઈ ભાભી સાથે મૂવી જોવા ગઈ છે આ ઉંમરે તેઓ આ બધું કરવા બેઠા છે ભયંકર કલયુગ છે નીતિની વાત સાંભળીને મોહને કહ્યું નિધિ ભાભીની વાત કરવાને બદલે તું ખીચડી બનાવી લે તો એ સારું રહેશે સૌથી પહેલાં તો તે બહુ મોડો ફોન કર્યો હતો ત્યાં સુધીમાં તો ભાભીએ જમવાનું બનાવી લીધું હશે તેના ઉપરથી તે તેમની પૂરી વાત પણ નહોતી સાંભળી કદાચ ત્યાં સુધીમાં તો તેઓ ભાઈ સાથે નીકળી ગયા હશે હવે વાત કરવાને બદલે જઈને ખીચડી બનાવ તો સારું હા જઉં છું હવે મારે ખીચડી બનાવવી પડશે પણ હું મારા માટે પીઝા ઓર્ડર કરું છું મારે નથી ખાવી ખીચડી વીચડી ગુસ્સે થતી નિધિ રસોડામાં જતી રહી અને કૂકરમાં ખીચડી ચડાવી દીધી અને રસોડામાં ઊભા રહીને તેને પોતાના માટે પીઝા ઓર્ડર કર્યો થોડી વાર પછી ખીચડી તૈયાર થઈ અને પીઝા પણ આવી ગયા નિધિ અને મોહન જમ્યા અને બધા પાસે હોલમાં આવ્યા મિહિર અને આભા રાત્રે નવ વાગે ઘરે પરત ફર્યા મિહિર સીધો તેના રૂમમાં ગયો પણ આભા આવીને બધાની સાથે બેઠી ત્યારે મોહને કહ્યું ભાભી ફિલ્મ કેવી હતી તમે લગ્ન પછી પહેલીવાર ભાઈ સાથે ફિલ્મ જોવા ગયા હતા તો તમારો અનુભવ કેવો રહ્યો મોહનની વાત સાંભળીને આભા હસી પડી એટલામાં આભાને ડ્રેસમાં જોઈને નિધિએ કટાક્ષ કરતાં કહ્યું શું ભાભી તમે તો સાડીમાં જ સારા લાગો છો તમે આ શું પહેર્યું છે તમારા પર આ બિલકુલ સારું નથી લાગતું આ માત્ર પાતળી છોકરીઓને જ સારું લાગે છે નિધિની વાત સાંભળીને આભાએ કહ્યું કોઈ વાંધો નહીં નિધિ તને ભલે ના ગમે પરંતુ મારા પતિ અને મને પસંદ છે બસ એટલું બહુ છે આટલું કહીને આભા ત્યાંથી ઊભી થઈ અને પોતાના રૂમમાં જતી રહી તેને જતી જોઈ મોહને કહ્યું નિધિ બોલતા પહેલાં બરાબર વિચાર કર ભાભી તારાથી કેટલા મોટા છે એમ કહીને મોહન પણ તેના રૂમમાં ગયો નિધિએ સાસુમાને કહ્યું તમે જોયું મમ્મી ભાભીનો સ્વભાવ બદલાવા લાગ્યો છે તેની વાત સાંભળીને કંચનબેને કહ્યું હા હું પણ જોઉં છું નાની વહુ આજકાલ મોટી વહુનો સ્વભાવ ઘણો બદલાવા લાગ્યો છે તે ભૂલી ગઈ છે કે તે આ ઘરની મોટી વહુ છે સારું ચિંતા ના કરીશ મને ખબર છે કે તેને કેવી રીતે યાદ અપાવવું આટલું કહીને બધા પોતપોતાના રૂમમાં સૂવા જતા રહ્યા બીજા દિવસે આભા સવારે ઉઠી અને તેના રોજિંદા કામ કરવા લાગી નાસ્તો તૈયાર થયો એટલે બધા નાસ્તો કરવા બેઠા દરરોજ બધાને નાસ્તો ખવડાવતી આભા આજે તેમની સાથે નાસ્તો કરવા બેઠી આ જોઈને સાસુમાએ કહ્યું અરે વહુ તું કેમ બેસી ગઈ અમને બધાને નાસ્તો કોણ પીરસશે તેમની વાત સાંભળીને આભાએ કહ્યું મમ્મીજી હું તપેલીમાં નાસ્તો લાવી છું જેને જોઈતું હોય તે અહીંથી લઈ શકશે અત્યારે મને ખૂબ ભૂખ લાગી છે તેની વાત સાંભળીને સાસુમાનો ગુસ્સો વધી ગયો હું જોઉં છું કે થોડા દિવસ સુધી તારો સ્વભાવ ઘણો બદલાવા લાગ્યો છે તું પોતાની સરખામણી નાની બહુ સાથે કરી રહી છે અરે તે તો હજી નાની છે એટલે નાસ્તો કરવા બેસે છે પણ તું તો મોટી છે વહુ છે તો વહુની જેમ રહો લોકોને વાત કરવાનો મોકો ના આપો તેમની વાત સાંભળીને આભાએ કહ્યું આમાં ખોટું શું છે મમ્મી જ્યારે હું આ ઘરમાં વહુ બનીને આવી હતી ત્યારે મારી ઉંમર તમારી આ નાની વહુ કરતાં પણ એક બે વર્ષ ઓછી હતી તો પણ હું તમારા માટે નાની ન હતી આખા ઘરની જવાબદારી મારા માથે હતી તમે જ આ નિયમો બનાવ્યા હતા કે બીજા બધાના ખાધા પછી જ મારે ખાવાનું છે સાસરીમાં મારે સાડી સિવાય બીજું કંઈ પહેરવાનું નથી બીજા બધા પહેલા ઉઠવું પડશે બધા સૂઈ જાય પછી જ સૂવું પડશે ઘરના બધા કામ પોતાના હાથે જ કરવા પડશે ઘરમાં નોકર નહીં રાખવાનો આ ફિલ્મો અને હોટલો વધુ બકવાસ છે આમાં પૈસા ન બગાડો તો શા માટે આ બધા નિયમો નાની વહુને લાગુ પડતા નથી આભાની વાત સાંભળીને સાસુમાઈ ગુસ્સામાં કહ્યું વ્યક્તિએ સમયની સાથે બદલાવ લાવવો પડે છે તારા લગ્ન થયા ત્યારે આ ઘરમાં તું એકલી જ વહુ હતી એટલે અમે તને અમારી મરજી મુજબ રાખી હવે તારા આવ્યાના દસ વર્ષ પછી આ ઘરમાં નવી વહુ આવી છે તો પણ શું આપણે એ જ રસ્તે ચાલીશું શું ફેરફાર નહીં કરીએ તમે સાચા છો મમ્મી સમય સાથે ફેરફાર કરવા જોઈએ અને તું તારી વહુ માટે બદલાઈ રહી છો આ બધું સારી વાત છે પણ મમ્મી આભા પણ તારી વહુ છે હવે દસ વર્ષ પછી તેમાં પણ ફેરફાર કરો તું હજી દસ વર્ષ પહેલાંની વહુની જેમ તેને કેમ જોઈ રહી છે મિહિરે વચ્ચે જ કહ્યું એટલામાં મોહને પણ કહ્યું હા મમ્મી ભાઈ સાચું કહે છે તારે બે વહુઓ છે તારે બંને સાથે સરખો વ્યવહાર કરવો જોઈએ એવું ન થવું જોઈએ કે એકને દરેક બાબતમાં સ્વતંત્રતા મળે અને બીજાને માત્ર જવાબદારી જ મળે ક્યારેક આ નાની નાની વસ્તુઓ ઘરના બે ટુકડા કરી નાખે છે આ સાંભળીને કંચનબેન સાવ ચૂપ થઈ ગયા અને ચૂપચાપ પોતાનો નાસ્તો ખાવા લાગ્યા તેઓ જાણતા હતા કે મીર ખોટું નથી બોલી રહ્યો અને હવે મોહન પણ સાથ આપી રહ્યો છે નવી વહુને આટલી સ્વતંત્રતા આપવામાં આવી હોય તો મોટી વહુ માટે પણ નિયમો હળવા કરવા પડે નહીતર ઘરની પરિસ્થિતિ અસામાન્ય બની જાય છેવટે આપણું સન્માન આપણા હાથમાં જ છે ક્યાંક નાના દીકરાની વાત સાચી ન પડે